પદ્મા શ્રી કનુભાઈ ટેલરના સેવા કાર્યની મહેક ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. નેતાઓથી લઈ અભિનેતાઓ પણ તેમના કાર્યને બિરદાવતા હોય છે. ભારતના ખ્યાતનામ કથાકારો પણ તેમના સેવા કાર્યની પ્રભાવિત છે. કથા દરમિયાન કથાકારો ભક્તોને કનુભાઈના સેવા કાર્ય અંગે માહિતગાર કરતા હોય છે. કનુભાઈના આ સેવા કાર્યમાં દિવ્યાંગ ટીવી નામનું 905 દિવ્યાંગો માટે શરૂ કરાયું છે, જેને ભાગવત કથાકારોએ પણ બિરદાવ્યું છે. તેમજ દિવ્યાંગ ટીવી ચેનલને હૃદયથી શુભકામનાઓ પાઠવી હતી. પહેલાં તો હું દિવ્યાંગ ન્યૂઝ ચેનલને મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને બહુ સારો શું કહેવાય પ્રયાસ દિવ્યાંગોને જગતની અંદર જે દિવ્યાંગની વ્યાખ્યા અત્યારે જોકે આદરણીય નરેન્દ્રભાઈએ જે કરી છે, હકીકતમાં અત્યાર સુધી વિકલાંગ કહેતા હતા એને દિવ્યાંગ નામ આપ્યું. એટલે નરેન્દ્રભાઈને તો ખૂબ ખૂબ શુભકામના છે જ, પણ આ ચેનલ દિવ્યાંગની એક મિસાલ બનશે. દિવ્યાંગને જગતના પટ ઉપર દિવ્યાંગતા શું છે, વિકલાંગતા શું છે, વિકલાંગને કઈ કઈ તકલીફો હોય છે એ ટૂંકમાં કહું તો આંધળા માણસને દેખતા માણસની સામે મૂકવાનો એક વિનમ્ર પ્રયાસ સતત રહેશે અને એ રાખવો જોઈએ. કારણ કે સમાજમાં જે તકલીફ છે એ તકલીફ સમાજના લોકો સુધી, કારણ કે એક વખત આપણે બતાવી દઈએ પછી અત્યારે ભૂલી જઈએ છીએ, પણ રોજ રોજ બતાવતા રહીએ એનો મને વિશેષ આનંદ છે. તકલીફ જેના શરીરમાં હોય છે એને જ ખબર હોય છે, દુઃખ જેને પડતું હોય એને જ ખબર હોય છે. એટલે આપણે ત્યાં તો કવિઓએ પણ ઘણું એવું કીધું છે કે મહેલોના વાસીઓને ઝૂંપડીઓના દર્દની ખબર નથી હોતી. એમ આ એક તમે ઝૂંપડીનું કામ મહેલોમાં 24 કલાક બતાવવાના છો એનો મને આનંદ છે. અને મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના આપું. બોલવાનું તો ઘણું બધું, પણ બસ આ ચેનલ કાયમ માટે ચાલતી રહે અને દિવ્યાંગની સેવા સાચા અર્થમાં અને જનજન સુધી પહોંચે, જનજન સુધી એનો લોકો સુધી એ પહેલાં તો પ્રશ્ન પહોંચે, પછી એ પ્રશ્નને ઉકેલ કરવા માટે બધા શ્રોતાઓને પણ એક પ્રેરણા મળે અને પોતાનું યોગદાન દિવ્યાંગ માટે, જ્યાં જ્યાં આખા વિશ્વની વાત છે, આ કંઈ માત્ર આપણા ગુજરાત પૂરતી કે ઇન્ડિયા પૂરતી નહીં પણ સમગ્ર સંસારમાં જ્યાં જ્યાં દિવ્યાંગ છે એ દિવ્યાંગને જ્યાં જે પ્રકારની જરૂર હોય એ સમાજ જાગૃત થઈ અને એને સમયે સમયે પ્રોવાઈડ કરે એવી પણ હું શ્રોતાઓને પ્રાર્થના કરીશ. અને પુનઃ પુનઃ સમગ્ર ટીમને, દિવ્યાંગ ન્યૂઝ ચેનલને અને ખાસ કરીને ટેલર સાહેબ, એમનું તો જોકે જીવન જ સમર્પિત છે, એવા સમર્પિત જીવન માટે તો એટલું જરૂર કહું કે ભલે પોતે દિવ્યાંગ છે પણ છતાં ભગવાન એને 1000 માણસની તાકાત આપી છે અને 100 વર્ષ સુધી જીવવાનું છે અને આવા આવા શ્રેયસ્કર કાર્ય તમારા હાથે સંસારમાં થતા રહે એવી ભગવાન ભોળાનાથની પાસે કામના કરું. વિજયભાઈ તમને પણ મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના અને આખા સમગ્ર આ ન્યૂઝ ચેનલને, દિવ્યાંગ ન્યૂઝ ચેનલના જે જે કાર્યકર્તા ભાઈઓ તમામને મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. પદ્મશ્રી કનુભાઈ ટેલર મારો બહુ જૂના સાથીદાર, જૂના મિત્ર, અને એમના દ્વારા દિવ્યાંગોની જે સેવા થઈ છે એમાં એક આ સોપાનનો ઉમેરો થાય છે. દિવ્યાંગ નામ જ કનુભાઈ ટેલરની સેવા અને સમર્પિતતાને સાર્થક કરે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ અને એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિશિષ્ટ નામ આપ્યું દિવ્યાંગનું, અત્યાર સુધી હેન્ડીકેપ કે વિકલાંગ કહેવાતા હતા એને એક સન્માનજનક નામ આપ્યું, અને એ નામ ઉપર જ્યારે આ ન્યૂઝ ચેનલ આરંભ થાય છે ત્યારે હું મારી મંગલ કામના વ્યક્ત કરું છું. ને એટલું જ નહીં, સમગ્ર ગુજરાત વ્યાપી આ ન્યૂઝ ચેનલ બનશે એવા આશીર્વાદ આપું છું. રામ અને સેવાનો સમન્વય છે. રામાયણમાં એમ લખ્યું છે, સબત કઠિન સેવક ધર્મ. આ સંસારમાં કઠિનમાં કઠિન કોઈ ધર્મ હોય તો એ સેવક ધર્મ છે, અને એ કનુભાઈ આજે વર્ષોથી નિભાવી રહ્યા છે એનો હું સાક્ષી છું. સૌથી મોટી મહત્ત્વની વાત તો એ છે કે કોઈ તંદુરસ્ત માણસ
દિવ્યાંગોની સેવા કરે એ તો સ્વાભાવિક છે, સાહજિક છે, પણ પોતે દિવ્યાંગ હોય છતાં જે દિવ્યાંગોની સેવા કરે છે એ અદ્ભુત છે, અતુલ્ય છે. એવું ક્યાંય જોવા નથી મળ્યું કે એક દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં કરોડો દિવ્યાંગોની સેવા કરે, જે કનુભાઈએ કરી બતાવ્યું છે. બીજી વાત કરીએ કે કલયુગમાં ફક્ત ભગવાનનું નામ લેવાથી કદાચ એવું કહી શકાય છે કે માણસ તરી જાય છે, તો એ વિશે મારા દિવ્યાંગના દર્શકોને શું કહેશો? કલયુગ કેવલ નામ આધારા, સુમેર સુમેર ઉતરે ભવનર પારા. આ સંસારમાં નામનો જ મહિમા છે. ભાગવતમાં પણ એમ લખ્યું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામથી જ ભગવાનને ભજી શકાય છે, અને કલયુગમાં નામ એક જ આધાર છે. નહીં કલી કર્મ અને ભક્તિ વિવેકુ, તુલસીદાસજી કહે, રામ નામ અવલંબન એકુ. આજે સમાજ એ જોઈ રહ્યો છે કે નામથી કેવલ પથ્થર નથી તર્યા, નામથી માણસો તરી ગયા છે. અમારા કનુભાઈ એક મિસાલ છે આ દિવ્યાંગોની સેવા માટે. એ તો લોકો અજાણ છે, લોકો હજુ અંજાન છે, અને ખરેખર તો ગાંધારીની પેટે જીવી રહ્યા છે. છતી આંખે માણસ પાટા બાંધે એને ગાંધારીની જ ઉપમા આપી શકાય. કનુભાઈ શૂન્યમાંથી સૃષ્ટિ સર્જન કરી છે, હું સાક્ષી છું. વિકલાંગ બધું પ્રેસમાંથી આજે જ્યારે 400 બાળકોને દર વર્ષે કનુભાઈની સ્કૂલમાં ભણેલો વિકલાંગ, વિકલાંગ નહીં પણ એક જબરજસ્ત પુરુષાર્થ લઈને વ્યક્તિ બનીને, નિર્માણ બનીને બહાર આવે છે. અને એટલું જ નહીં, એ સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી પોતે પોતાની રોજગારી પણ જાતે કરી શકે છે, એવું જબરજસ્ત અભિયાન પદ્મશ્રી કનુભાઈ ટેલર દ્વારા જ્યારે થઈ રહ્યું છે, એ સમયે મારે સમાજને એટલું જ કહેવાનું છે કે તમે કમસે કમ એક વખત આવો, એક વખત જુઓ. બોલવાથી કે કહેવાથી કદાચ મગજમાં નહીં ઉતરે, પણ એક વખત તમે આવીને જુઓ કે અહીંયા શું થઈ રહ્યું છે. આજે માણસનો જન્મદિવસ આવે કે મેરેજ એનિવર્સરી આવે કે કોઈ પણ માંગલિક પ્રસંગ આવે, ત્યારે બીજે રસ્તે પોતાની સંપત્તિ વેડફીને લોકો ધનનો વ્યય કરી રહ્યા છે. એને બદલે જો અહીંયા આવીને એ સંપત્તિનો ઉપયોગ કરે તો એ સંપત્તિને પણ ચાર ચાંદ લાગી જાય. એ મારું ઇજન છે, આહવાન છે, આમંત્રણ છે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના લાખો દર્શકોને મારે એટલું જ કહેવાનું કે દૂરદૃષ્ટિ રાખવાને બદલે આજે આંતરદૃષ્ટિ રાખવાની જરૂર છે. અને આ ચેનલ દ્વારા કેવલ લોકોને ન્યૂઝ જ મળે એ મહત્ત્વનું નથી. મેં અમેરિકામાં મારા પ્રવચનમાં કીધું છે, શિકાગોમાં, કે NEWS નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ નોટ ઓનલી ન્યૂઝ. અમારા શાસ્ત્રની દૃષ્ટિએ, અમારા ધર્મની દૃષ્ટિએ એ 10 દિશાઓ છે, અને એ 10 દિશાઓમાંથી ધર્મ, સંસ્કૃતિ, સમાજ, સેવા, સમર્પણ, ત્યાગ અને લોકોને માટે કંઈક કરવાની તમન્ના જાગૃત થાય એવા ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને સંદેશ મળે. જય સિયારામ. દિવ્યાંગ શબ્દ જ બહુ સરસ છે. પહેલાં લોઅર શબ્દ જ્યારે આવતો કાનમાં ત્યારે હૃદયને થોડું દર્દ થતું હતું, પણ આદરણીય પ્રધાનમંત્રી સાહેબે જ્યારે દિવ્યાંગ શબ્દ આપ્યો છે, હજારો લાખો દિવ્યાંગો હશે પણ આપણી સામે જે આદરણીય કનુબાપા કનુભાઈ ટેલર, દિવ્યાંગ વ્યક્તિ પણ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરી શકે આ આપણે બહુ પહેલીવાર જોયું છે. સશક્ત વ્યક્તિ જેના બધા જ અંગ સારા છે એને એક મોટા મોટી પ્રેરણા મળે એવા એક દિવ્યાંગોના આઇકોન કહી શકીએ તો આઇકોન આપણા કનુબાપા, અને બ્રાન્ડ એમ્બેસેડર પણ કહેવામાં આપણને કોઈ અતિશયોક્તિ નથી. સશક્ત વ્યક્તિને પણ કંઈક આમાંથી પ્રેરણા મળે એવું કાર્ય, આપણે ત્યાં એક સૂત્ર મળે, મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ, એવું કાર્ય આદરણીય કનુબાપાએ કર્યું છે. અને એ પદ્મશ્રીની યાત્રા આજે છેક દિવ્યાંગ ચેનલ સુધી પહોંચી છે. આજે ભલે દક્ષિણ ગુજરાત પૂરતી સીમિત હશે, ગુજરાત પૂરતી સીમિત હશે, પણ બહુ ટૂંક સમયની અંદર આ દિવ્યાંગ ચેનલ અને અમારા કનુબાપા સારાએ વર્લ્ડની અંદર 180 દેશની અંદર સવારથી રાત સુધી બધા એના દર્શન કરતા હશે, અને એના થકી પ્રેરણા લઈ, અને દિવ્યાંગો તો પ્રેરણા લેશે જ, એમાંથી આગળ નીકળશે જ, પણ સારા સારા વ્યક્તિત્વ પણ એમાંથી ઘણી બધી પ્રેરણા લઈ અને જીવનને આગળ વધારવાનો પ્રયાસ કરશે.
સમગ્ર દિવ્યાંગ ચેનલના આખા પ્રતિનિધિત્વ અને પરિવારને ખૂબ ખૂબ હૃદયની શુભકામના. કનુ બાપાને તો વંદન કરીએ એટલા વંદનીય પુરુષ છે, વંદન કરીએ એટલા ઓછા. સાથે વિજયભાઈ, આપ શ્રી સહિત સમય જે પણ કંઈ આપ જોડાયેલા છો, બધાને ખૂબ ખૂબ શુભકામના. અને બસ દિવ્યાંગોનું પણ કલ્યાણ કરતા રહે બાપા, અને સારા એ સંસારનું પણ કલ્યાણ કરતા રહે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્ચંતુ મા કશ્ચિત દુઃખ માપનુયાત. આવી ભદ્ર ભાવના રાખી અને પુનઃ પુનઃ કનુ બાપાને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ, જય સિયારામ. આત્મીય સ્નેહી સ્વજન, પદ્મશ્રી કનુભાઈ ટેલર એમની સેવાને બહુ લાંબા સમયથી જાણું છું. એમના હૃદયના ભાવોને પણ ઘણા લાંબા સમયથી જાણું છું. પોતે દિવ્યાંગ હોવા છતાં એમણે જે દિવ્યાંગો પ્રત્યે કરુણા વરસાવી છે અને એમના દ્વારા જે સેવા થઈ રહી છે એ સરાહના કરવા યોગ્ય છે. અને ભારત સરકાર દ્વારા પણ એમનું બહુમાન એ માટે થયું છે. અને અત્યારે સરકારના જ પ્રોત્સાહનથી દિવ્યાંગ ટીવી ચેનલ શરૂ કરી છે અને એ ચેનલ આપણા બધા માટે, આપણા ગુજરાત, ગુજરાત બહાર વસતા બધા જ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એટલા માટે છે કે એમાં દિવ્યાંગોને લગતા સમાચારો, દિવ્યાંગોને લગતી બધી જ સમસ્યાઓ અને દિવ્યાંગોને લગતી સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે આપણે લાવી શકીએ, એમાં વધારેમાં વધારે સારું શું કરી શકીએ, એ બધી વાતોથી વાકેફ થવા માટે, લોકોને કરવા માટે. ઉપરાંત આ જે સંસ્થા છે એનો વિકાસ આપણે બધા ભેગા મળીને કઈ રીતે કરી શકીએ, એ બધી વાતોને લોકો સુધી પહોંચાડવા માટેનું એક આ માધ્યમ છે. વિજ્ઞાનની આ બહુ મોટી કૃપા આપણા બધા ઉપર કહેવાય. આમ તો ભગવાન અને જ્ઞાન અને વિજ્ઞાન બેના નિધિ કયા છે. જ્ઞાન વિજ્ઞાન નિધયે બ્રહ્મણે અનંત શક્તયે એવો શબ્દ ભાગવતમાં આપ્યો છે. જે વસ્તુ આપણે જાણીએ એ એક અર્થમાં એને જ્ઞાન કહી શકાય, પણ એનો અનુભવ જ્યારે કરી લઈએ એને વિજ્ઞાન કહેવાય છે. અનુભૂતિ શબ્દ વિજ્ઞાન સાથે બહુ મેચ થાય છે. એટલે આ સંસારમાં જેને જેને અનુભૂતિ થઈ એ બધા વિજ્ઞાન. રામાયણમાં તો વાલ્મીકી અને હનુમાનજીને વિજ્ઞાની કહ્યા છે, કારણ કે અનુભૂત મહાપુરુષો, અનુભૂત ભક્તો છે. એટલે આપણે પહેલાં સાંભળતા કે ભાઈ શબ્દવેદી બાણો હતા, અથવા તો એક એવું કંઈ હતું કે ભાઈ સંજય બોલતો હતો અને એ જોતો હતો, ભગવાન વેદવ્યાસે એને દ્રષ્ટિ આપી હતી અને એ ધૃતરાષ્ટ્રને મહાભારતના યુદ્ધની કથા સંભળાવતો હતો. તો આ 5000 વર્ષ પહેલાંની ઘટના છે. અને આપણા ઉપર વિજ્ઞાનની કૃપા કેટલી કે એ વસ્તુ આપણને બહુ સહજમાં પ્રત્યક્ષ કરી દીધી. અહીંથી હું બોલું, ક્યાંકથી કથા કરું, અથવા કોઈ પણ સંત કથા કરે અને આપણે એને ઘેરે બેઠા બેઠા માણી શકીએ, આ માધ્યમ જે છે એ બહુ આશીર્વાદ રૂપ સંસાર માટે સાબિત થઈ રહ્યું છે. વિજ્ઞાનનો આપણે ઉપયોગ જો વિવેકથી કરશું તો વિજ્ઞાન આપણા જીવનમાં એક મોટી ક્રાંતિ લાવી શકે એમ છે. પણ એના ઉપયોગમાં જો અવિવેક થશે તો વિજ્ઞાન પતનનું પણ કારણ બની શકે છે.
તો અહીંયા આ ચેનલ માટે, દિવ્યાંગ ચેનલ, દિવ્યાંગો માટે, અને એક મારી ભાષામાં કહું તો એક દિવ્યાંગ વડીલ દ્વારા ચાલતી દિવ્યાંગોની ચેનલ માટે આપ સૌ જરૂર આને પ્રોત્સાહન મળે એવું કાર્ય જરૂર કરશો. હું પણ કનુભાઈની સાથે છું. મારા દિવ્યાંગ ચેનલના ચેરમેન વિજયભાઈ ગોસ્વામી, એ પણ એક નિષ્ઠાવાન, સેવા પ્રત્યે ખૂબ નિષ્ઠા એમની, અને આ બધા વડીલો સાથે મારો વર્ષો જૂનો નાતો છે એટલે સ્વાભાવિક રીતે હું એમની સાથે જ હોઉં. મારે કંઈ કહેવાની જરૂર નથી કે હું એમની સાથે છું, કારણ કે હોઉં જ. અને જ્યાં જ્યાં સત્કાર્યો થતા હોય, જ્યાં જ્યાં લોકસેવા થતી હોય, ત્યાં અમે સાથે નહીં રહીએ તો બીજું કોણ રહેશે? એટલે આ અમારા કર્તવ્યમાં પણ આવે છે, અમારો ધર્મ પણ છે, અમારું કર્મ પણ છે. એટલે જ્યારે જ્યારે કનુભાઈને, બધાને, વડીલોને કે મારી જેવા પ્રકારની જરૂર પડે તેવા પ્રકારે હું તમારી સાથે જરૂર ઊભો રહીશ. પણ આટલા બધા દિવ્યાંગોની સેવા હું જ્યારે બીડું ઝડપ્યું છે, મને તો હમણાં વિજયભાઈ વાત કરી કે 15 કરોડ દિવ્યાંગો છે. એટલે આ સાંભળ્યા પછી થોડુંક હચમચી જવાય એવું છે કે 15 કરોડ દિવ્યાંગો એટલે આપણા 2.5 ગુજરાત થઈ ગયા. એટલે આના માટે આપણે બધાએ ખૂબ વિચારવું પડશે, વિચારશું અને કાર્ય પણ કરવું પડશે. સરકાર પણ સપોર્ટમાં છે, સરકાર પણ સારું કાર્ય કરી રહી છે, અને હવે જે સરકાર આવશે એ પણ સારું કાર્ય કરશે એવી અમને બધાને અપેક્ષા છે. જય ભારત, જય હિન્દ.